સીતારામ જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જોશો તો સવારના બધાને ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8:30 થઈ ગયા છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. મિત્રો જુઓ, આજે આપણે ખારામાં કપાસના ડોકા બીટવા આવ્યા છીએ, એટલે કે કપાસના ડોકા બીટી છીએ. કપાસ થઈ ગયું છે મોટો, તમે જોઈ શકો છો કે મારે 5.5 ફૂટની હાઈડથી પણ મોટો થઈ ગયો છે. અને આ રીતના ડોકા બીટી છે, જેથી કરી અને હાઈટ અતિ બહુ મોટી ન થઈ જાય અને જેથી કરી કપા બહુ મોટો ન થઈ જાય. તમે જોઈ શકો છો તો મિત્રો, કપાસ આજે 83 દિવસ જેવો થયો છે, 82-83 દિવસનો, અને 13 તારીખે 3 મહિનાનો થાય છે, 90 દિવસનો. તો કપાસ પણ સારો છે અને ફાઈબરિંગ એવું સારું લાગ્યું છે, પણ વરસાદનું હવે તો સારું, નકર નુકસાની પણ એવી મોટી આવશે. મિત્રો તમારે કેવો કપાસ છે એ કોમેન્ટમાં તમે જણાવજો. તમારે આવડી હાઈટ છે કપાસની અને ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો આવું લાગેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કપાસને ફ્લાવરિંગ પણ બહુ સારું લાગેલું છે અને હાઈટ પણ 5-6 ફૂટની હાઈટ થઈ ગઈ છે, 6 ફૂટ જેવી. તો મિત્રો મેઇન વસ્તુ આમાં ડોકા કાપવાનું મેઇન કારણ છે કે તમે ઉપરથી ડોકા કાપી નાખો એટલે કપાસમાં જેટલી ડાયરું હોય એ બધી ડાયરુંનો વિકાસ આડો થાય છે. દાખલા તરીકે 100 ઓડુંમાં તમારે મિનિમમ 20-25 ડાયરું હોય તો એ બધી ડાયરુઓ આડી હાલવા માંડે છે, ઉપરનું પોષણ બંધ થઈ જાય છે અને આડી ડાયરુંમાં પોષણ હાલવા માંડે છે. તો એના લીધે એક ડાયરુંમાં 3-4-5 છાપા વધારે આવે છે. તો એ વધારે આવવાથી ઉત્પાદનમાં 5-10 ટકાનો વધારો થઈ શકે છે, જેથી કરી અને ઓલો તમે ઉપર ટોચું ન કાપો. આ ટોચું ન કાપો તો કપાસ ઊંચો હેલો જાય છે અને ઊંચો કાપવો ન બહુ ઊંચો હેલો જાય એટલે એમાં કોઈ લાંબુ ઉપર કોઈ વીંડું થતું નથી અને ડાયરુંનો વિકાસ અટકી જાય છે. જો મિત્રો આ છોડો 5 દિવસ પહેલાં કાપેલો છે, આ થોડોક છોડો અખાતો કર્યો હતો, એમાં 6 હાથ છાપ આવેલા છે. આમાં અખાતરો કરો 4-5 છોડો કાપેલા હતા. જો એની ડાયરું કેટલી લાંબી થઈ જશે, કારણ કે ઉપર વિકાસ અટકી ગયો છે, તો એક બહુ સારામાં સારું આપણને બેનિફિટ મળી શકે છે અને છેલ્લે આપણે ઉવર્યો કરવો નથી પડતો, જેથી કરીને ઉપર અને રોગ પણ ઓછો આવે છે. અને જો મિત્રો આને ડોકું નથી કાપેલું તો તમારા ડાયરુંમાં 2 છાપા લાગેલા છે અને ઓલામાં 6 છાપા લાગેલા છે, એટલે મિનિમમ જો આમાં જોઈ શકો છો તમે મિત્રો 5-6 છાપા 7-8 છાપા લાગેલા છે. તો ડાયરુંનો ગ્રોથ વધે છે અને કપાસમાં ઉપર રોગ પણ ઓછો આવે છે, જેથી કરી અને છેલ્લે આપણે છેલ્લે ઉવડીયો કરી ઉવડીયો પણ ન કરવો પડતો, કારણ કે ઉપર ગ્રોથ વધારવો એટલે ઉપર કોણે પરના લીધે ઝીંડું આવે એ કરે છે અને સાઈડની ડાયરૂમાં એટલો બધો વિકાસ એટલી બધી કુણીપ ન હોતી. તો ઉપર એક ટોચ કાપવાથી સાઈડની બધી ડાયરૂમાં વિકાસ વધે છે અને ટોચ તમે એમ રાખો તો પછી
ઊંચું ઊંચું હેલો જાય છે, એટલે 5 ફૂટની આજુબાજુની મિનિમમ હાઈટ હોવી જોઈએ અને તમે ઉતલી ડોંકી કાપી શકો છો જેથી કરીને ઉત્પાદન વધારી શકો છો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરી વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ ચેનલ કરો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં અને વિડીયો તમે જોતા રહો અને અમને સપોર્ટ કરો પ્લીઝ. આવો નવો સપોર્ટ કરતા રહો જેથી કરી અમને વિડીયો બનાવવાનો પણ ઉમંગ થાય અને શોખ થાય જેથી કરી અમારી મહેનત લેખે લાગે. તો તમામ મિત્રોને એવી વિનંતી છે કે અમને પ્લીઝ સપોર્ટ કરો. તો મિત્રો ફાલ પણ એવો સારો લાગેલો છે તો અમારી ચેનલમાં તમને આવા અવનવા વિડીયો જોવા મળશે ખેતીના ચોક્કસથી. આ કપાસ આજે 82-83 દિવસનો થયો છે, 12-13 તારીખે 90 દિવસનો 3 મહિનાનો થઈ જાય છે. તો ઉત્પાદન વધારવા માટે એક આમાં કોઈ ખર્ચો નથી, 1 જ રૂપિયાના ખર્ચા વિના તમે આનું ઉત્પાદન આ રીતનું વધારી શકો છો. 1 કલાકે 1 જણું 1 વીઘા 1-1.5 વીઘાના ડોકા કાપી શકે છે અને આનું મેન ડોકા કાપવા માટે તમે પિયત આપીને ત્રીજા દિવસે ડોકા કાપો તો તમારે ડોકા ઝડપી કાપે છે, કારણ કે કપાસ લંઘેલું હોય તો એના લીધે તમારે ડોકા કાપવામાં થોડુંક ડોકું ઝડપી નહીં કપાય. એટલે કપાસને પિયત આપેલું 2 દિવસ પિયત આપીને 2 દિવસ પછી ડોકા કાપવા જેથી કરીને તમને ડોકું કાપવામાં સરળ પડે. અને આ વિડીયોને આગળ શેર કરો જેથી કરી અને બીજા લોકો વિડીયો જોઈ શકે. તો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો મળશું આપણે હવે આવતા વિડીયોમાં. ઓકે, બાય બાય.